નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળાના ગાંધી ચોક ખાતે કોમી એકલાસની જાળવણીની માટે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ઈડી વસાવા સહિતના કોંગ્રેસના આગેવાનોએ ઉપસ્થિત રહી દેશમાં કોમી એકલાસ જળવાય અને સર્વધર્મના લોકો ભાઈચારાની ભાવનાથી રહે તે માટે શુભ સંદેશો આપ્યો હતો. ગુજરાતની અંદર કોમી એકલાસનું જે વાતાવરણ છે, સૌહાર્દભર્યું જે વાતાવરણ છે દેશની અંદર, એને લૂણો લાગી રહ્યો છે. તો એવા સમયે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાહુલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીની સૂચના અને આદેશ અનુસાર પૂરા દેશ અને ગુજરાતમાં આજે કોંગ્રેસ સમિતિઓ ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. ધરણાનો કાર્યક્રમ યોજવા માટેનો હેતુ અને મેસેજ એ છે કે દેશ જે છે, ગુજરાત જે છે, એની અંદર તમામ લોકો, તમામ કોમના લોકો કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં રહી અને વિકાસ કરે, અને વિકાસની પહેલી શરત એ કોમી એકલાસ ભર્યું વાતાવરણ છે. અત્યારે દેશની પરિસ્થિતિ જે છે એ પ્રવાહી પરિસ્થિતિ છે. એના માટે એક રચનાત્મક સંદેશો આપવા માટે અમો નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છે.